हेलो फ्रेंड्स, कृणाल संघवी अरिंद डायमंड इंस्टिट्यूट्स. थोड़ा दिवस पहला मैं एक वीडियो अपलोड करियो हतो जे कंसल्टेंसी ने रिलेटेड हतो. ए वीडियो नो खूब सारो रिस्पोन्स आप सबना तरफ थी मळ्यो ते बदल आप सबनो आभार. अने मने ए खूब ज आनंद थयो के आपणे डायमंड इंडस्ट्री में अत्यारे कंसल्टेंसी ने लोको मान आपे छे अने परिवर्तन અને ગ્રોથ માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે તે બદલ મને ખૂબ ખૂબ આનંદ છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના દરેક વેપારી ભાઈઓ માટે. હવે એ જ તમારા જે રિસ્પોન્સને ધ્યાનમાં રાખીને હવે અમે એક બીજો ટોપિક અને આવા બીજા ઘણા બધા ટોપિક ઉપર હવે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો બીજો ટોપિક જે છે તેને અત્યારે આપણે શરૂઆત કરીએ. તેમાં સૌથી પહેલા હું એક સ્ટોરી શેર કરીશ કે જે સ્ટોરીની અંદર મારો મેસેજ છુપાયેલો છે અને એના દ્વારા તમને પણ આઈડિયા આવશે કે હવે ફ્યુચરમાં આપણે આપણી ટીમ જોડે, આપણા માણસો જોડે, આપણી ટેકનોલોજી જોડે કામ કઈ રીતે લઈ શકાય તેનો તમને આઈડિયા આવશે. અત્યારે જે હું ડિસ્કસ કરવા જઈ રહ્યો છું તે સુરતની બહુ નામી કંપની હતી અને સુરત, બોમ્બે અને દુનિયાના બીજા ઘણા બધા શહેરોમાં રફ ડાયમંડથી લઈને જ્વેલરી સુધીના બધા વિકસાવેલા હતા. અને લગભગ 10-12 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે હિલિયમ નામની ટેકનોલોજી માર્કેટમાં લોન્ચ થઈ હતી અને એ ટેકનોલોજી દરેક કંપનીઓ વસાવતા હતા અને એ કંપની એ પણ વસાવી જે કંપનીની હું વાત કરી રહ્યો છું. એમણે ઘણા બધા પ્રયાસો કર્યા, સ્ટાફને ટ્રેનિંગ આપી કંપનીમાં, જે એમણે જેમની પાસેથી મશીન લીધું હતું અને એમના કંપનીમાં એ હિલિયમ મશીનને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. પણ કઈ કારણસર એ સક્સેસ ન જઈ શક્યા. તો તેના માટે પછી તેમણે મને ફોન કર્યો, કારણ કે આપણે એ વખતે હિલિયમ બિલકુલ નવી ટેકનોલોજી હતી અને અરિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એ એક જ એવી સંસ્થા હતી કે જે હિલિયમને ટ્રેનિંગ આપતી હતી અને માર્કેટમાં બીજું કોઈ પણ હિલિયમને ટ્રેનિંગ આપતું નહીં. એ કંપની આપણો કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ કરીને અમને જણાવ્યું કે ભાઈ અમારે ત્યાં હિલિયમની ટેકનોલોજી છે પણ અમે હિલિયમની ટેકનોલોજીમાંથી જે રિઝલ્ટ ગામમાં માર્કેટમાં બીજી બધી કંપનીઓ જે લાવી શકે છે તે અમે નથી લાવી શકતા. હવે ત્યારબાદ અમે થોડા ક્વેશ્ચન આન્સર અમારા બે વચ્ચે થયા અને એના પછી એક નિષ્કર્ષ આવ્યો કે જે આ ટેકનોલોજી યુઝ કરે છે અને જે આ ટેકનોલોજીનું કામની અગેન્સ્ટમાં બીજા મશીનમાં એનું રિઝલ્ટ કાઢે છે આ બંને વ્યક્તિને મારે મળવાનું થયું. કારણ કે એના વગર મને એક્ઝેક્ટ આઈડિયા આવી શકે એવું નહીં હતું કે શા માટે હિલિયમ મશીન જે બધી જ ઇન્ડસ્ટ્રીમાં બધી જ કંપનીઓ એક્સેપ્ટ કરે છે અને આ એક કંપનીમાં વર્ક નથી કરતું. તો આવા કેસની અંદર અમને ફાઇનલી એ જાણવા મળ્યું કે હિલિયમ મશીનના જે ફાયદા છે તે ફાયદા કંપનીના દરેક પ્લાનરને ખબર છે કે અમે જે ટેકનોલોજી વાપરીએ છીએ એના કરતાં સારી ટેકનોલોજી છે અને એના ફાયદા સારા એવા છે, આવું બધાને ખબર છે. હવે કંપનીએ શું કર્યું કે જે હિલિયમ મશીનની ટ્રેનિંગ છે તે એક માણસને જે આપી ટ્રેનિંગ અપાવડાવી કંપની તરફથી, તે માણસ એક્સપિરિયન્સમાં નવો હતો એ કંપનીમાં અને એમની કંપનીના જે એક્સપિરિયન્સ પર્સન જે બીજા મશીન ઉપર પ્લાનર કરતા હતા તેને તે જગ્યાએ જ રાખ્યો. હવે આનાથી બન્યું એવું કે એક્સપિરિયન્સ પર્સનને નવી ટેકનોલોજીની અપગ્રેડેશનની ટ્રેનિંગ આપવામાં નહીં આવી, જેના લીધે એ પર્ટિક્યુલર વ્યક્તિ હિલિયમ મશીનના જે બેનિફિટ છે તે કંપનીમાં સેટ થવા દેતો નહીં હતો. બરાબર છે? તો મિત્રો, મારું એવું કહેવું છે કે જો આપ તમારી કંપનીને અત્યારે ફૂલ્લી ટેકનોલોજીકલ બનાવવા માંગો છો, બરાબર, તો તમારે તમારા સ્ટાફને ટ્રેનિંગ આપવી જરૂરી છે અને એમાં પણ તમારા સિનિયર સ્ટાફને પ્રોગ્રેસ માટે તમે તૈયાર કરો, એને નવી ટ્રેનિંગ આપો અને એની જોડેથી જ તમે રિઝલ્ટ માંગો કે જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી વચ્ચેના બેનિફિટ અને ડિસબેનિફિટ શું છે, બેનિફિટ અને લોસ શું છે. પરંતુ કંપનીમાં શું થાય છે કે એ દરેક ડિપાર્ટમેન્ટ જે સેટ થઈ ગયેલો છે એક એઝ ઇટ ઇઝ રહેવા દે છે અને નવા માણસને નવા ડિપાર્ટમેન્ટમાં સેટ કરવાની કોશિશ કરે છે. ત્યારે એનો લોસ એવો હોય છે કે એ જે સેટ થયેલો માણસ છે એ આપણી જૂની ટેકનોલોજીને જ કંપનીને કાયમ માટે પ્રિફર કરે છે કે
કે ભાઈ આપણી આ ટેકનોલોજી સારી છે અને આમાંથી સારું રિઝલ્ટ મળશે, બલકે નવી ટેકનોલોજી સારી હોવા છતાં પણ તે કંપનીમાં સેટ થવા દેતો નથી. ત્યારબાદ એક નાના એવા પ્રયાસથી એ કંપનીમાં આપણે ચેન્જ લાવવાની કોશિશ કરી. આપણે એ કંપનીના જે ઓનર હતા એ કંપનીને એક સામાન્ય એવું કીધું કે ભાઈ તમારો જે સ્ટાફ છે એ સ્ટાફ આ સિસ્ટમને સેટ થવા દેતો નથી. એનું એક જ કારણ હોઈ શકે કે જો એ સિસ્ટમ સેટ થઈ જશે તો એ પર્ટિક્યુલર વ્યક્તિનું જે વર્ચસ્વ તમારી કંપનીમાં છે એ ઘટી જશે. એટલે જો તમારે આ આ પર્ટિક્યુલર સિસ્ટમને સેટ કરવી હોય, હિલિયમ મશીનના જે તમારા રફના પ્લાનર છે એને તમારે જો સેટ કરવા હોય, તો તમારા એ અનુભવી સ્ટાફને તમારે હિલિયમની ટ્રેનિંગ અપાવવી જોઈએ અને એની જોડેથી તમે રિપોર્ટ માંગો કે હવે હિલિયમ અને જે આપણે અત્યાર સુધી વાપરતા હતા તે ટેકનોલોજીમાં શું ફરક છે. આ એક સજેશન અમે એ કંપનીમાં આપીને આવ્યા અને કોઈ કારણસર એ કંપનીને આ સજેશન જે છે ઇમ્પ્લિમેન્ટ ન થયું, અને એ ઇમ્પ્લિમેન્ટ ન થયું એનો આજે જો રિઝલ્ટ જોઈએ આજે 10 વર્ષ પછી. એટલે આવો એક કેસ મારા ધ્યાનમાં આવ્યો છે. આવા ઘણા બધા કિસ્સા એની અંદર ઇમ્પ્લિમેન્ટ ન હોઈ શકે છે. એટલે જેમ મારા પહેલા વિડીયોમાં મેં કીધું કે જેમ કામ મોટું થતું જાય છે તેમ આપણે સિસ્ટમેટિક બનવું પડે છે. જો આપણે સિસ્ટમેટિક નથી બનતા તો આવા પ્રકારના નાના નાના લોસીસ આપણે ભોગવવા પડતા હોય છે. એટલે આ કંપનીમાં તમે જો બધા ડાયમંડ ઇન્ડસ્ટ્રીના જાણકાર છો એટલે તમને ખબર છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની કોઈ પણ નાની એવી ટેકનોલોજી કેટલી કોસ્ટલી હોય છે. કંપની મશીનમાં પૈસા ખર્ચવા તૈયાર થાય છે, પરંતુ સ્ટાફ અપગ્રેડેશન માટે તૈયાર નથી થતો, જેના લીધે આજે એ કંપની, હું તમને કહું, છેલ્લા લગભગ 3 કે 4 વર્ષ પહેલાં એમનું એક સારું એમ્પાયર હોવા છતાં પણ એ કંપની બંધ થઈ ગઈ. એટલે મિત્રો, જો આપ આપણી કંપનીમાં આવા કોઈ પણ પ્રકારના નવા ટેકનોલોજીકલ સપોર્ટ કે નવા જે તમારો સ્ટાફ છે એને ટ્રેન કરો, એને ડેવલપ કરો કે જેનાથી તમારી કંપનીના ગ્રોથમાં તમારો જૂનો અનુભવી સેટ થયેલો માણસ તમને સપોર્ટ કરે અને એ જ વ્યક્તિ તમને તમારા કામમાં તમારા ધંધાના ગ્રોથમાં એ પણ ભાગીદાર બને, એના માટે કરીને ખાસ 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 આપણે આપણા કંપનીમાં સિસ્ટમ વસાવવી પડે, સિસ્ટમ ડેવલપ કરવી પડે. ઓનલી ફોર ટેકનોલોજીમાં પૈસા નાખવાથી કે ઓનલી ફોર મેનેજમેન્ટ કરવાથી આપણે આપણી કંપનીમાં સફળતા મેળવી શકીએ એવું નથી હોતું. આપણા ફેક્ટરીના, આપણી બિઝનેસના દરેક ફેક્ટરને, દરેક પાસાને આપણે હાઇલાઇટ કરવા પડે, ત્યાં આપણું ફોકસ કરીને દરેક જગ્યાએ સિસ્ટમ, ટેકનોલોજી, ટ્રેનિંગ, ડેવલપમેન્ટ આ બધી જ જગ્યાએ જ્યારે આપણે ફોકસ કરશું ત્યારે જ આપણી સંસ્થા ચાલશે અને આપણી સંસ્થાનો સારો એવો ગ્રોથ થઈ શકશે. અધરવાઇઝ આપણી સંસ્થા આઈધર સ્લો ચાલશે, આઈધર આપણે નિશ્ચિત ગ્રોથ નહીં કરી શકીએ. તો મિત્રો, આપ સૌ તૈયાર થાઓ. ફરીથી હું તમને કહું છું, જેમ આગલા વિડીયોમાં કીધું હતું કે એક મીટિંગ કરો અને એ જ વસ્તુ અત્યારે રિપીટ કરું છું. જો આપ આપના બિઝનેસમાં ટેકનોલોજીકલ ગ્રોથ ઈચ્છતા હોવ તો આપ એક કોલ કરો અને અમારી જોડે એક મીટિંગ કરો, અને મીટિંગ બાદ તમે નક્કી કરો કે તમારી, આપણે નક્કી કરીએ કે તમારી કંપનીમાં શું ડેવલપમેન્ટની જરૂર છે અને એ તમે કઈ રીતે કરી શકશો. ધન્યવાદ. તો આપ સૌ પણ જો ઈચ્છતા હો કે તમને આ બધા જ અપડેટ મળે તો આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક બટન પર ક્લિક કરો અને બેલ બટન પર ક્લિક કરો, જેનાથી તમને અપલોડ થાય તેવું તરત જ એક નોટિફિકેશન આવી જાય કે એક નવો વિડીયો અપલોડ થયો છે. જુઓ અને એને આપણી કંપનીમાં કઈ રીતે અથવા તો આપણા નોલેજમાં કઈ રીતે વધારો થઈ શકે, ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તેના ઉપર આપણે વર્કઆઉટ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.